તમારું આ વિડીયોમાં સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેના સૂત્ર વિશે જાણ્યું। આજે આ વિડીયોમાં આપણે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળ પર આધારિત ઉદાહરણ જોઈશું। આ છે અમિત, તે એક કુંડાનું ચિત્ર બનાવવા માંગે છે જેમાં સમાંતર બાજુઓનો ગુણોત્તર 3:1 માં છે। જો ચિત્રનું ક્ષેત્રફળ અને ઊંચાઈ ક્રમશઃ 108 ચોરસ સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે તો શું તમે કુંડાની સમાંતર બાજુઓનું મૂલ્ય જણાવી શકો? તો આવો કુંડાનું ચિત્ર કંઈક આવી રીતે બનાવીએ। આપણને સમલંબ એટલે કે કુંડાની સમાંતર બાજુઓ શોધવી છે। સમાંતર બાજુઓ 3:1 ગુણોત્તરમાં છે। માની લો કે એક્સ બાજુ એ બી અને સી ડીના મૂલ્યને ગુરુત્તમ સામાન્ય અવયવ છે તો આપણે કહી શકીએ છીએ કે એ બી તેમજ સી ડીનું માપ ક્રમશઃ એક્સ તેમજ 3x છે। કુંડાનું ક્ષેત્રફળ 108 ચોરસ સેન્ટીમીટર આપેલ છે। શું તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે? શાબાશ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા સમલંબની ઊંચાઈ ગુણ્યા સમલંબની સમાંતર બાજુઓના માપનો સરવાળો હોય છે। આપણને ખબર છે કે સમાંતર બાજુઓના માપ ક્રમશઃ એક્સ તથા 3x છે, એટલા માટે આનો સરવાળો 4x હશે। આપેલ મૂલ્યને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રમાં મૂકીને આગળ ઉકેલતા એક્સ નું મૂલ્ય 6 મળે છે। હવે શું તમે સમાંતર બાજુઓના માપ બતાવી શકો? એકદમ સાચું, એક્સ નું મૂલ્ય મૂકતા આપણને એ બી નું મૂલ્ય 6 સેન્ટીમીટર અને સી ડી નું મૂલ્ય 18 સેન્ટીમીટર મળે છે। આ જ પ્રમાણે આ પ્રશ્નમાં શોધવાનું હતું। આજે આપણે ઉદાહરણની મદદથી સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓનું મૂલ્ય શોધતા શીખ્યા। જ્યારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઊંચાઈ અને સમાંતર બાજુઓનો ગુણોત્તર જાણતા હોય, આગળના વિડીયોમાં આપણે આનાથી જોડાયેલ કેટલીક ગેરસમજોને જાણીશું।